हेलो स्टूडेंट, गुड मॉर्निंग। आज आप गुजराती में लेसन नंबर 12 बाळ नरेन्द्र ना पाठ विषे समझीशू। तेमना लेखक छे डॉक्टर कन्हैयालाल भट्ट। ओके, हवे आपणे तेना मीनिंग जोईशू। शब्दार्थ: निडर, डरे नहीं तेवो। बहादुर एटले डरे नहीं तेवो, बहादुर। पद्मासन, डाबो पग जमणा साथळ पर अने जमणो पग डाबा साथळ पर चढ़ावी टट्टार बेसू ते। पद्मासन एटले आपणे एक पग पर बीजो पग चढ़ावीने बेसीए ने डाबो पग पर जमणो पग ने जमणा पर एकबीजाने साथळ पर चढ़ावीने बेसीए ने थाइल्स पर अने टट्टार बेसीए स्ट्रेट, तेने पद्मासन कहेवाय। ओमकार: ओम प्रणव, ओम एवो उच्चार छे। संगत, सोबत साथे जवू ते। संगत एटले जेनी साथे आपणे फरीए तरीए, सोबत होय ते, दोस्ती होय ते। ठाकुरजी: स्वामी रामकृष्ण परमहंस तेवो स्वामी विवेकानंदना गुरु हता। ठाकुरजी कोण छे? स्वामी रामकृष्ण परमहंस। हवे रूढ़ी प्रयोग: वड़ना वांदरा उतारवा एटले बहु ज तोफान करवो। ओके, हवे आपणे लेसन जोईशू। तारकना घरना आंगणामां तारक अने नरेन्द्र रमे छे। तारकनुं घर छे ત્યાં આગળ મોટું આંગણું એટલે ચોગાન જેવું છે, ત્યાં તારક અને નરેન્દ્ર રમે છે। નરેન્દ્ર: તારા ફળિયાના આ ઝાડ મને ખૂબ જ ગમે છે। તારક: ચાલ આપણે ત્યાં રમીએ। એટલે નરેન્દ્રને કહે છે કે જે તું ફળિયામાં રહે છે આ તારા ફળિયાનું મને ઝાડ બહુ ગમે છે, અને તારક આપણે તે ઝાડ પર આપણે ત્યાં રમીએ। તારક કહે: ઝાડ તો મને પણ બહુ જ ગમે છે, મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે। એટલે વૃક્ષ આપણાને કેવી સ્વચ્છ હવા આપે છે ને, તે રીતે એટલે એના દાદાજી કહેતા હતા। નરેન્દ્ર કહે: એકદમ સાચી વાત છે, વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પંખીઓને આશ્રય પણ આપે છે। એટલે વૃક્ષ આપણાને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે અને પંખીઓ માટે રહેવાનું સ્થાન છે। તારક કહે: અને આ વૃક્ષો તડકામાં છાયો પણ આપે છે। નરેન્દ્ર કહે: તારક, તું ક્યારે વૃક્ષ ઉપર ચડ્યો છે? હવે નરેન્દ્ર તારકને પૂછે છે કે તું ક્યારે પણ ઝાડ ઉપર ચડ્યો છે? તારક કહે: ના હો, મને બીક લાગે છે। તારકને ઝાડ પર ચડવાની બીક લાગે છે। નરેન્દ્ર કહે છે: અરે એમાં ડરવાનું શું? કોને કહે છે? તારકને કહે છે કે અરે એમાં ડરવાનું શું, જો હું આ વૃક્ષ ઉપર ચડું છું। નરેન્દ્ર વૃક્ષના થડ પાસે જઈને ઉપર ચડવા લાગ્યો। તારક નીચે ઊભો રહીને જોવે છે। થોડી વારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી જાય છે અને ડાળે હિંચકા ખાય છે। હવે નરેન્દ્ર ઝાડ ઉપર ચડી ગયો છે અને હવે કોણે બોલાવે છે? તારકને: આવી જા તારક, મજા આવશે હિંચકા ખાવાની। તારક કહે: પણ મને બીક લાગે છે નરેન્દ્ર। નરેન્દ્ર કહે: એમાં તે વળી શું પીવાનું? મારી માતા શું કહે છે ખબર છે? જીવનમાં નિડર બનો, એટલે ડરવાનું નહીં। તારક કહે: સાચી વાત છે તારી, ચાલ સાચી વાત છે તારી, ચાલ ત્યારે હું પણ ઉપર ચડું છું। તારક વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે, એટલામાં તારકના દાદા આવી જાય છે। નરેન્દ્ર તો ઓલરેડી ઝાડ પર ચડી ગયો છે, હવે તારક ચડે છે અને તારક ચડતા ચડતા એટલામાં કોણ આવી જાય છે? દાદાજી આવે છે। દાદા કહે: અરે શું કરે છે તારક, ઝાડ પર ચડે છે, પડી જઈશ। એટલે એના દાદા તેને લડવા લાગે છે। અહીંયા ઝાડ છે ને, આ ઝાડ પર ગયા રમે છે બધા, અહીંયા સાપ છે એ રીતે તમે આજુબાજુ જોયું છે, એ તમને સાપ પણ આવે છે ને બધું આવે છે, એ તમારે જોવાનું છે। તારક કહે: નહીં પડું દાદાજી, જુઓ મારો ભાઈબંધ નરેન્દ્ર પણ ઉપર હિંચકા ખાય છે। તારકને કહે, તારક દાદાજીને કહે છે કે હું પણ નહીં પડું, નરેન્દ્ર પણ હિંચકા ખાય છે। દાદા કહે: નરેન્દ્ર હા, પેલો તોફાનીને દત્તબાપુનો દીકરો, કેવો છે? પેલા તોફાની દત્તબાપુનો દીકરો છે, દીકરો ને, તું વળી એના રવાડે ક્યાં ચડ્યો? એ તો વડના વાંદરા ઉતારે એવો છે, એ છોકરો નીચે ઉતર। એટલે દાદાજી લડે છે, એ તો દત્તબાપુનો દીકરો છે, તું એની સાથે ક્યાં જાય છે? એ તો તોફાની, વડના વાંદરા એટલે બહુ જ તોફાન કરવાવાળો છે। અને પછી નરેન્દ્રને કહે છે, એ છોકરા નીચે ઉતર। નરેન્દ્ર ડાળે લટકીને હળવેથી નીચે ભૂસકો મારે છે, એટલે નરેન્દ્ર હવે નીચે ઉતરી જાય છે। નરેન્દ્ર કહે: દાદાજી પ્રણામ, દાદા સુખી રહે દીકરા, પણ તું ઝાડ ઉપર કેમ ચડ્યો હતો? નરેન્દ્રને પૂછે છે, સુખી રહે દીકરા, તું ઝાડ ઉપર કેમ ચડ્યો હતો? નરેન્દ્ર કહે: દાદાજી ઝાડ ઉપર ચડીને એની ડાળ પર હિંચકા ખાવાની મજા આવે એટલે। દાદા કહે: સારું સારું, પણ હવે ના ચડતો। નરેન્દ્ર કહે: કેમ દાદાજી? દાદાજી કહે: જો આ ઝાડ ઉપર
રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે છે. સમજ્યો, હવેથી આ ઝાડ ઉપર ન ચડતો, જાઓ બીજે ક્યાંક રમો. એટલે દાદાજી કહે છે, ડર બતાવે છે કે રાક્ષસ ઝાડ ઉપર રહે છે અને તે છોકરાઓને બહુ હેરાન કરે છે, એટલે એને નીચે ઉતારવા માટે એવું કહેતા. એટલે હવે તમે ડર ભરાઈ જાય છે છોકરાઓને કે હવે તમે ઝાડ પર ન ચડતા, એવો ડર આપે છે દાદાજી અને એમને બીજે રમવાનું કહે છે. નરેન્દ્ર કહે, પણ દાદાજી તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો, આ હાથમાં પુસ્તક શેનું છે? હવે નરેન્દ્ર દાદાજીને સવાલ પૂછે છે કે તમે કઈ બાજુ જાઓ છો, આ પુસ્તક શેનું છે? દાદા કહે, અરે શિવ શિવ શિવ, આ તમારી વાતોમાં મને મંદિર જવામાં મોડું થઈ ગયું. નરેન્દ્ર કહે, દાદાજી અત્યારે મંદિર? દાદા કહે, હા, સવારે અને સાંજે મંદિરે જઈને ઈશ્વર સ્મરણ કરવું જોઈએ, સમજ્યો. દાદાજી જાય છે, નરેન્દ્ર ફરી વૃક્ષ ઉપર ચડવા લાગે છે. તારક મૂંઝાય છે. તારક કહે, અરે નરેન્દ્ર તું ફરીથી ઝાડ ઉપર ચડે છે? તારક કહે છે કે હવે તું ફરીથી નરેન્દ્ર ઝાડ પર ચડે છે? નરેન્દ્ર કહે, હા, એમાં શું વાંધો છે? તારક કહે, પણ દાદાજી તો કહેતા હતા કે ઝાડ ઉપર રાક્ષસ રહે છે, તને રાક્ષસની પણ બીક નથી, એટલે રાક્ષસની ડર બતાવી તો પણ તને ડર નથી લાગતી? નરેન્દ્ર કહે, અરે તારક, દાદાજી તો આપણને ઝાડ ઉપર ન ચડીએ એટલે કહેતા હતા, બાકી ઝાડ ઉપર તે કંઈ રાક્ષસ રહેતો હશે. એટલે નરેન્દ્ર કહે તો કે ઝાડ પર તો કંઈ રાક્ષસ રહેતો હશે. નરેન્દ્ર ઝાડ પર ચડી ડાળ પર પાછો હિંચકા ખાય છે. થોડી વારે તારક પણ થડ પકડીને ઝાડ પર ચડી હિંચકા ખાય છે. બે મિત્રો ઝાડ ઉપર ચડીને હિંચકા ખાતા ખાતા ગાય છે, અમે ના ડરીએ કોઈ આફતથી, વન વૃક્ષોમાં રહીએ રે, રંગબેરંગી ફૂલો થઈને ડાળ ડાળ પર ઝૂલીએ રે. નરેન્દ્ર એની માના ખોળામાં માથું રાખીને હવે સૂતો છે, એટલે ઝાડ પરથી લોકો ઉતરી ગયા ને હવે ઘરે ગયા છે ને, તે નરેન્દ્ર એની મમ્મીના ખોળામાં માથું રાખીને સૂતો છે. એની માં ભુવનેશ્વરી દેવી એનો પુત્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાત કરે છે. એટલે હવે તેની નરેન્દ્રની માતાનું નામ શું હતું? ભુવનેશ્વરી. અને તે હનુમાન દાદાની બધા પરાક્રમ એટલે જે તેમને કાર્ય કર્યા છે એમની વાતો કરી રહ્યા છે. માતા કહે, અને પછી હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા. એટલે તેની માતા કહે છે કે હનુમાનજી આખો પર્વત ઉપાડીને આકાશમાં ઉડ્યા હતા. કયો પર્વત? સંજીવની પર્વત. તેમને રામ ભગવાન જ્યારે લડાઈ કરવા ગયા હતા ત્યાં એમને યુદ્ધમાં એ થયા હતા ને, ત્યારે તેમને સંજીવની લેવા મોકલ્યા હતા અને સંજીવની માટે તે આખો પર્વત ઉપાડી લાયા હતા. નરેન્દ્ર કહે, માતા હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા? નરેન્દ્ર સવાલ પૂછે છે એની મમ્મીને કે હવે માતાજી આકાશમાં ઉડી શકતા હતા? માતા કહે, હા બેટા, હનુમાનજી વાયુપુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા અને ખૂબ જ બળવાન પણ હતા. નરેન્દ્ર કહે, માતા હનુમાન દાદા ક્યાં રહેતા હતા? એટલે નરેન્દ્ર તેની મમ્મીને પૂછે કે હનુમાન દાદા ક્યાં રહે છે? માતા કહે, હનુમાન દાદાને કેળા બહુ ભાવે ને એટલે કેળાની વાડીમાં રહે. બેટા ચાલ હવે તું સૂઈ જા, સવારે વહેલા ઉઠીને શાળાએ જવાનું છે. એટલે એની મમ્મી કહે છે કે કેળાની વાડીમાં રહેતા ને હવે તું સૂઈ જા, સવારે સ્કૂલ જવાનું છે, એટલે સૂઈ જાય છે. નરેન્દ્ર આંખો બંધ કરે છે. તેની માતા નરેન્દ્રની પીઠ પર હાથ પસવારે છે. તેને ઊંઘ આવતી નથી. મનમાં હનુમાનજીને યાદ કરે છે. હનુમાનજીને મળવાનો મનોમન સંકલ્પ કરીને તે સૂઈ જાય છે. કોણ? નરેન્દ્ર. બીજે દિવસે સવારે નરેન્દ્રના ઘરમાં નથી, તે કેળાની વાડીમાં બેઠો છે. એટલે મનોમન તે પ્રાર્થના કરે છે, હું હવે કેળાની વાડીમાં જઈશ એમ. ને સવારમાં ઉઠીને તે કેળાની વાડીમાં બેસી જાય છે. નરેન્દ્ર કહે, આ હનુમાનજીને હજી ના આવ્યા? હું તો ક્યારનો એમની રાહ જોઉં છું. જો હનુમાન દાદા નહીં આવે ને તો હું એમની સાથે કિટ્ટા જ કરી નાખીશ. એટલે નરેન્દ્ર હવે હનુમાન દાદાની રાહ જોવે છે. ક્યાં? કેળાની વાડીમાં. અને કહે છે, જો તમે નહીં આવો તો તમારી જોડે હું કિટ્ટા કરી નાખીશ. માતા પ્રવેશીને, અરે બેટા તું અહીં છે, મેં તો તને કેટલો શોધ્યો અને આ હાથમાં આટલા બધા કેળા કોના માટે છે? હવે એની મમ્મીને સવાલ પૂછે છે. માતા કહે, હું હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું, આ કેળા પણ એમના માટે જ છે. તે કહ્યું હતું કે દાદાને કેળાની વાડીમાં રહે, પણ હનુમાન દાદા તો ન આવ્યા. હવે તેની મમ્મીને કહે છે કે તું કહે છે ને કેળાની વાડીમાં રહે તો હનુમાન દાદા કેમ નહીં આવ્યા? માતા કહે, નરેન્દ્રના માથે હાથ દઈને, એ તો બેટા હનુમાન દાદાને રામજીએ કોઈ કામ સોંપ્યું હશે ને એટલે ન આવ્યા. તું તો બેટા દાદાનો ખરો ભક્ત નીકળ્યો. ચાલ ઘરે જઈને આજે હું તને વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ. એટલે કહે છે, બેટા મેં એમને રામ ભગવાને કંઈ કામ સોંપ્યું હશે ને એટલે આજે તે કેળાની વાડીમાં ન આવ્યા, અને તું ખરો ભક્ત નીકળ્યો. અને આજે હું તમને બીજી વાર્તા, વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ. નરેન્દ્રની માતાની આંગળી પકડીને તે ઘરે જાય છે. તારક પાછો એની જોડે, તારક કઈ નવી રમત? નરેન્દ્ર. એટલે તારક કહે છે, કઈ નવી રમત નરેન્દ્ર? નરેન્દ્ર કહે, ધ્યાનની રમત. આપણે ઋષિ મુનિઓ નિયમિત ધ્યાનમાં બેસતા હતા ને,
એટલે ઋષિ મુનિઓ નિયમિત ધ્યાનમાં બેસતા હતા. દધીચી, હવે દધીચી ઋષિનું નામ છે, ધ્યાનમાં બેસવાથી સાબ લાભ થાય છે. નરેન્દ્ર કહે ધ્યાન કરવાથી મનને શાંતિ મળે, શરીરનો થાક દૂર થઈ જાય અને આપણા જેવા બાળકોને તો ઘણો ફાયદો, એકાગ્રતા અને યાદશક્તિ પણ વધે છે. તારક કહે નરેન્દ્ર આ બધી તને કેવી રીતે ખબર પડી? દધીજી કેમ ન પડે? દધીજી કહે કેમ ન પડે, એના ઘરે દરરોજ સંતો મહાંતો પધારે છે, એમની સંગતનું પરિણામ છે. દધીજી ભલે ઋષિનું નામ છે પણ અહીંયા છોકરાનું નામ બતાવ્યું છે એટલે દધીજી એમની જોડે હવે રમવા આવી છે. તારક કહે હે નરેન્દ્ર તારા પિતા દત્તબાબુ પણ દરરોજ? નરેન્દ્ર કહે હા તેઓ પણ દરરોજ સવારે અને સાંજે ધ્યાનમાં બેસે છે. દધીજી કહે હા હા ચાલો ચાલો આપણે પણ ધ્યાનની રમત રમીએ. નરેન્દ્ર બંને મિત્રોને પદ્માસનમાં બેસતા શીખવે છે, પછી પોતે પણ પદ્માસનમાં બેસી ઓમકાર બોલે છે. બીજો મિત્ર પણ ઓમકાર બોલે છે ત્યાં એકાએક બૂમ સંભળાય છે, ભાગો ભાગો શાપ આવ્યો. હવે નરેન્દ્ર તારક અને દધીજી આ ત્રણે પદ્માસનમાં બેસીને ધ્યાનમાં બેસી ગયા છે ને એટલામાં દૂરથી અવાજ આવે છે, ભાગો ભાગો સાપ આવ્યો. દધીજી કહે આંખ ખોલી, ઓ બાપરે સાપ આવ્યો ભાગો. તારક કહે ઊભો થઈને અરે નરેન્દ્ર ભાગ, જલ્દી સાપ નીકળ્યો છે, ચાલ જલ્દી દૂર જતા રહીએ. નરેન્દ્ર ધ્યાનમાં જ બેસી રહે છે એટલે દધીજી અને તારકને ડર લાગે છે એટલે લોકો ઊભા થઈને જતા રહે છે દૂર. દધીજી કહે અરે નરેન્દ્ર સાંભળે છે કે સાપ નીકળ્યો છે. હવે નરેન્દ્રને ધ્યાનમાં બેઠો છે એટલે એકદમ એ લીન થઈ ગયો છે અને તેને કહે છે કે સાપ નીકળ્યો છે. તારક કહે ભાગ જલ્દી ચાલ અમે જઈએ છીએ. નરેન્દ્ર હજુ એ ધ્યાનમાં જ છે. બધા છોકરાઓ ભાગી જાય છે, કોલાહલ શાંત થઈ જાય છે, ધીમે ધીમે મિત્રો પાછા નરેન્દ્ર પાસે આવે છે. તારક કહે અરે નરેન્દ્ર તું તો ખરો છે હો. નરેન્દ્ર કહે કેમ શું થયું? દધીજી કહે નરેન્દ્ર અમે તને અમારી એકે બૂમ સંભળાય નહીં. નરેન્દ્ર કહે ના મને તો કશી જ ખબર નથી. તારક કહે ખરેખર નરેન્દ્ર તને કશી જ ખબર નથી? નરેન્દ્ર કહે હા હું તો ધ્યાનમાં હતો. દધીજી કહે જો ભાઈ તારી આ ધ્યાનની રમતો જોખમી છે હ. તારક કહે ના એવું નથી દધીજી, આપણે માત્ર આંખો જ બંધ કરી હતી, આપણું મન તો એટલે મન પણ શાંત હોવું જોઈએ. દધીજી કહે તારક મને તો લાગે છે આપણો આ નરેન્દ્ર ભવિષ્યમાં જરૂર મહાન વ્યક્તિ બનશે. નરેન્દ્ર બીજા તરફ સ્મિત કરે છે અને માતા ત્યાં આવી જાય છે નરેન્દ્રની. માતા કહે નરેન્દ્ર આ બેટો, ઓ બેટા નરેન્દ્ર. નરેન્દ્ર ઉભો થઈને હા માતા. માતા કહે ચાલ ઘરે, આજે આપણે ઘેર ઠાકોર પધારવાના છે, તારે એમને એકાદ ભોજન સંભળાવવાનું છે. નરેન્દ્ર કહે હા માતા આવજો. મિત્ર બધા જાય છે, પડદો પડે છે એટલે આ એક સ્ટોરી છે, નાટક હતું અહીંયા. ઓકે એટલે અહીંયાથી તમને શીખવા મળે છે કે નરેન્દ્ર ગમે તેટલો તોફાની છોકરો હતો તો પણ તે એ બધાનું સાંભળતો હતો અને રાત્રે બી ભગવાનની ને બધી વાર્તા સાંભળતો એટલે એકદમ એ દીકરો વાલો હતો નરેન્દ્રની માતાને. ઓકે સ્ટુડન્ટ થેન્ક યુ.